बिल्डी में हाई टेक्नोलॉजी सिस्टम थी जैक द्वारा जमीन थी 4 फूट ऊंचू मकान उचकवामा आव्यू। गुरुदेव कंस्ट्रक्शन द्वारा बिल्डी में 4 फूट जमीन थी मकान ऊंचू करवामा आव्यू। डीसा तालुका नवी बिल्डी गामे जयंतीभाई गणेशभाई लिंबाचिया मकान में पुराण थता जमीन थी रोड लेवल थी नीचू जतु रह्यू हतु अने चौमासा दरमियान घर में पानी घुसी जतु हतु जेने लईने भारे तकलीफ नो सामनो करवो पड़तो हतो। त्यारे आधुनिक जमाना मा काळा माथा नो मानवी धारे ते करी शके छे। गुरुदेव कंस्ट्रक्शन नो कॉन्टेक्ट करता गुरुदेव कंस्ट्रक्शन द्वारा नवी टेक्नोलॉजी जेक द्वारा मकान जमीन थी 4 फूट ऊंचकवामा आव्यू हतु जेमा घर सही सलामत हतु पोतानो खर्चनी बचत पण थई हती। मुकेशभाई नाई द्वारा जणावामां आव्यू हतु के अमारी आ सिद्धिने लिम्का बुक ऑफ रेकॉर्ड मां स्थान मळेल छे तेमज राष्ट्रपति एवोर्ड थी सन्मानित करवामां आव्या हता। ભારતભરમાં 4500 કરતા પણ વધુ મકાનો જમીનથી ઉંચકવામાં આવ્યા છે અને અમે વધુમાં વધુ 11.50 ફૂટ મકાન જમીનથી ઊંચું કરી આપીએ છીએ। આ સિસ્ટમ બિલડીમાં પ્રથમવાર આવતા જેને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને લોકોમાં આનંદ જોવા મળ્યો હતો। જેમાં મકાન માલિકે જણાવ્યું હતું કે ઓછા ખર્ચે મકાન ઊંચા લેવલે થયું છે જેમાં મકાન તેમજ આજુબાજુમાં પણ કોઈ પણ જાતનું નુકસાન થયું નથી। અહેવાલ વિનોદ ચાવડા બિલડી। શું નામ તમારું? મારું નામ કીર્તિભાઈ લિંબાચિયા। મેં આ એક એડમાં જોયું હતું, એના પછી હું સાઈડ ઉપર જોવા ગયો, મને ગમ્યું, પછી મારા મકાનમાં પાણી ભરાતું હતું છેલ્લા 3 વર્ષથી, એટલે મેં એમનો કોન્ટેક્ટ કર્યો અને ભીડી લાયા બતાવી સાઈડ, એમને કીધું કે તમારું મકાન થશે, ઓછા ખર્ચે આ રીતે મકાન ઊંચું થાય છે। ગુરુદેવ કન્સ્ટ્રક્શન નામના કંપની છે, મુકેશભાઈ લિંબાચિયા એ પોતે ઓનર છે। આ મકાન તમારું જે ઊંચું કરવાનો કેટલો ચાર્જ? મિનિમમ ઓછા ખર્ચે થઈ જશે 20% ખર્ચે, તો મારું 25 લાખનું મકાન છે તો 3-4-5 લાખ રૂપિયામાં। કેટલા સમયની અંદર આ ઊંચું હાઈટમાં કર્યું છે તમારે? 20-25 દિવસમાં। કેટલા ફૂટ ઊંચું કરવાનું છે તમારું? 4 ફૂટ ઊંચું થયા પછી તમને કેવું લાગે છે? સારું લાગે છે બહુ અને કરાવાય છે। લોકોને તમે શું સલાહ આપવા માગો છો? કરાવાય છે। આજે આપ જે મકાનનું કામ જોઈ રહ્યા છો એ બનાસકાંઠાના બિલડી શહેરમાં થઈ રહ્યું છે। આ ટેકનોલોજીનું કામ અમે 33 વર્ષથી કરી રહ્યા છીએ અને પૂરા ભારતમાં અને ગુજરાતમાં આ ટેકનોલોજી થકી 6000થી વધુ મકાનો ઊંચા થયા છે। ઊંચા કરવાનું કારણ એવું છે કે સમય અને પૈસાની બચત થતી હોય છે। સારું મકાન હોય, એની સારી કન્ડિશન હોય તો અમે એની વિઝિટ કરી અને એનું એસ્ટિમેટ આપતા હોઈએ છીએ। આ મકાનને તોડીને નવું બનાવે તો જે એસ્ટિમેટ થાય એના કરતાં બિલકુલ ઓછા ખર્ચમાં 25-30% ખર્ચમાં આ મકાન ઊંચું થતું હોય છે। 3 ફૂટથી લઈને 11.5 ફૂટ સુધી ઊંચું થતું હોય છે। આ ટેકનોલોજીથી મકાનને શિફ્ટ કરવું હોય તો પણ શિફ્ટિંગ પણ થાય છે, લિફ્ટ કરવું હોય તો લિફ્ટ પણ થતું હોય છે। અને સૌથી મોટા મોટી જે વાત છે એ કુદરતી ખનિજ તત્વોની, કે આ ટેકનોલોજીથી આપ મકાન ઊંચું કરાવો છો તો કુદરતી ખનિજ તત્વોની ભારે માત્રામાં બચત થતી હોય છે। જેમ કે આજે આ મકાન છે એ મકાનને આપણે તોડીને નવું બનાવીએ તો કમસે કમ 12થી વધુ ડમ્પરો રહેતી જતી હોય છે, જ્યારે આ ટેકનોલોજીથી કામ કરાવો તો ફક્ત 2 ડમ્પર મેનું કામ થતું હોય છે। ઈંટોનું કામ પણ એવું હોય છે, 50-60 હજાર ઈંટો વપરાય, આની અંદર 15 હજાર ઈંટોનો વપરાશ થતો હોય છે। સિમેન્ટમાં પણ એવું હોય છે, લોખંડમાં પણ હોય છે, એટલે જેનું પણ મકાન સારું હોય ચોક્કસથી આ મકાન અમે એગ્રીમેન્ટને ગેરંટીથી કામ કરી આપીએ છીએ। આ પેટર્ન છે અમારી ભારત સરકારની અને રાષ્ટ્રપતિ એવોર્ડથી પણ સન્માનિત કંપની છે। તો આપ સૌને મારી વિનંતી છે કે જેને પણ સારું મકાન હોય, જેને મકાનમાં પાણી ભરાતું હોય તો ચોક્કસથી આ ટેકનોલોજીનો ઉપયોગ કરાવી શકો છો। આ મકાન માલિક પોતે પણ પર્યાવરણ પ્રેમી હતા, એ પણ યોગેશ્વર કૃષિ સાથે જોડાયેલા હોય, એમને પણ આ ટેકનોલોજીમાં કુદરતી ખનિજ તત્વોની બચત થતી હોવાનું જાણી તેમણે પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે। આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર।